નિવેદનો પણ શરૂ થઈ ગયા છે રાહુલ ગાંધીનું. રાજા મહારાજા ઉપર વિવાદિત નિવેદન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો ટ્વીટ કર્યું. હર્ષ સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહીને કટાક્ષ કર્યો. રાજા મહારાજાએ દેશને રજવાડા અર્પણ કર્યા. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારે લૂંટ્યું. તો ચૂંટણીની સાથે વાર પલટવાર અને નિવેદનબાજીઓ, જે નેતાઓ છે, જે કાર્યકર્તાઓ છે, બેફામ વાણી વિલાસ કરતા હોય છે, પોતાની વાણીને કાબૂમાં નથી રાખતા. હવે રાહુલ ગાંધીએ એક વિવાદિત નિવેદન આપી દીધું, અને પણ રાજા મહારાજા ઉપર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો ટ્વીટ કર્યો. રાજાઓ મહારાજાઓ કા રાજ થા, જો ભી વો ચાહતે થે કર દેતે થે, કિસી કી જમીન ચાહીએ હોતી થી ઉઠા કે લે જાતે થે. ರಾಜರು ಮಹಾರಾಜರು ಮತ್ತು ಶಕ್ತಿಶಾಲಿಗಳು ಅವರಿಗೆ ಬೇಕಾದಂತೆ ರಾಜ್ಯಭಾರ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ಮತ್ತು ಯಾರು ಭೂಮಿಯನ್ನು ಬೇಕಾದರೂ ಕಿತ್ಕೊಳ್ತಾ ಇದ್ರು. ರಾಜಾವು ಮಹಾರಾಜಾವು ಕಾ ರಾಜ ಥಾ, ಜೋ ಭೀ ವೋ ಚಾಹತೆ ಥೆ ಕರ್ ದೇತೆ ಥೆ, ಕಿಸಿ ಕಿ ಜಮೀನ್ ಚಾಹಿಯೇ ಹೋತಿ ಥಿ ಉಠಾ ಕೆ ಲೇ ಜಾತೆ ಥೆ. ರಾಜರು ಮಹಾರಾಜರು ಮತ್ತು ಶಕ್ತಿಶಾಲಿಗಳು ಅವರಿಗೆ ಬೇಕಾದಂತೆ ರಾಜ್ಯಭಾರ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ಮತ್ತು ಯಾರು ಭೂಮಿಯನ್ನು ಬೇಕಾದರೂ ಕಿತ್ಕೊಳ್ತಾ ಇದ್ರು. તો તમે સાંભળ્યું કે રાહુલ ગાંધીએ શું કહ્યું. રાહુલ ગાંધીએ રાજા મહારાજા ઉપર વિવાદિત નિવેદન આપી દીધું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિડીયો ટ્વીટ કર્યો છે. હર્ષ સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહીને કટાક્ષ કર્યો છે. રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા છે. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારે લૂંટ્યું છે. હર્ષ સંઘવીએ આ ઉલ્લેખ કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે ટ્વીટ કર્યો છે એ ટ્વીટ ઝી 24 કલાક આપને બતાવી રહ્યું છે. તમે ટ્વીટમાં સ્પષ્ટ વાંચી શકો છો કે કોંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારે ઉઠાવ્યું અને લૂંટ્યું. તો આપણી સાથે ભાજપના મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે ફોનલાઇન પર જોડાયા છે. યજ્ઞેશભાઈ, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં. યજ્ઞેશભાઈ, રાહુલ ગાંધીએ હવે રાજા મહારાજાઓને ટાંકીને એક વિવાદિત નિવેદન આપી દીધું. તેમણે કહ્યું કે રાજા રજવાડાઓ, રાજા મહારાજાઓ જે લોકોની જમીન ઈચ્છતા એ જમીન લઈ લેતા. તમારી પ્રતિક્રિયા? જે લોકો આજે સામાન્ય વ્યક્તિઓની જમીન, સામાન્ય વ્યક્તિઓની મિલકત લેવાની કે હડપવાની વાત કરતા હોય, કે જે અમેરિકાની અંદર આવો કાયદો છે અને ભારતની અંદર પણ આવો કરવું જોઈએ એવું જેમના સલાહકારો, જેમના પિતાના સલાહકારો આ કહેતા હોય, અને ભૂતકાળની અંદર જ્યારે એમના જ વડાપ્રધાન એવું કહી ચૂક્યા હોય કે એ સંપત્તિ ઉપર અધિકાર માત્ર ને માત્ર લઘુગમનો મુસ્લિમનો અધિકાર છે. બીજી વાત એ છે કે જે બંધારણની વિરુદ્ધમાં કાર્ય કરવા માટે ટેવાયેલા છે, કે જે પ્રમાણે બંધારણમાં ક્યાંય પણ ધર્મ આધારિત અનામતની વાત કરી નથી, એવી રીતે ઓબીસી અનામત જે છે એ ઓબીસી અનામતને કાપી અને ઓબીસી અનામતને કાપીને મુસ્લિમને અનામત આપવાનું નિર્ણય જે લોકો કર્ણાટકમાં કરતા હોય એમના મોઢે આનાથી વધારે કોઈ ખરાબ અપેક્ષા ન રાખી શકાય. તે દેશના રાજા મહારાજાઓને પણ કલંકિત કરતું નિવેદન રાહુલ ગાંધીનું છે એ ખરેખર નિંદાજનક છે, અપમાનજનક છે, એવું અમે સ્પષ્ટ કહીએ છીએ. બિલકુલ. થી ઇતિહાસમાં પણ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા છે. પહેલાના સમયમાં પોતાની પ્રજા માટે અર્પણ કર્યા છે એમની, એ લોકોની ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એમણે જમીન ચૂંટવી લીધી છે. હા બિલકુલ, એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઇતિહાસમાં કે પ્રજા માટે જે રાજા રજવાડાઓ હતા તેમણે કેટલા યુદ્ધો કર્યા છે. અને અહીં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે જે રાજા મહારાજાઓ હતા તે તો લોકોનું લઈ લેતા હતા. સાજા 400 રાજાઓએ દેશને પોતાની જમીન, પોતાની મિલકત અર્પણ કરી છે. બિલકુલ બિલકુલ, કારણ કે જે રીતે અત્યારે ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણીની સાથે પ્રચાર, અને પ્રચારમાં સૌથી મોટી બાબત તો એ છે કે તમે જે કામો કર્યા છે, કે તમે જે કામો કરવાના છે અને તમારા જે વાયદાઓ છે તમે કરી રહ્યા છો, પરંતુ આ રીતનું નિવેદન કેટલું યોગ્ય, પોતાની વાણીને કાબૂમાં રાખવી, પોતાની વાણી પર સંયમ હોવો ખૂબ જ આવશ્યક છે. કોંગ્રેસ માટે માત્ર એટલું કહી શકાય કે કોંગ્રેસ માટે જૂના કોઈ કરેલા કાર્યો નથી, ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી, એટલે રિપોર્ટ કાર્ડ લઈને પ્રજાની સમક્ષ જવાની કોંગ્રેસ આમાં તાકાત નથી, ને ભવિષ્યનું કોઈ આયોજન કોંગ્રેસ પાસે નથી, એટલે માત્ર ને માત્ર આવા પ્રકારના વિવાદિત નિવેદનો આપ્યા સિવાય એમનો કોઈ છૂટકો નથી.
શું લાગે છે તમને વિવાદિત નિવેદન આપવા પાછળના કારણ શું? શું આવી રીતે લાઇમલાઇટમાં અવાય? વિવાદિત નિવેદન માત્ર ને માત્ર લાઇમલાઇટ નો રહેવા માટે આપી શકાય ને, એનાથી પ્રજા તો સમજતી જ હોય છે. અને એટલા જ માટે પ્રજાએ બબ્બે વખત પક્ષને પણ ન છાજે તેટલી સીટો કોંગ્રેસને આપી છે. અને ક્રમે ક્રમે તમે જુઓ તો નરેન્દ્રભાઈ જે પ્રમાણે દેશનો વિકાસ કર્યો અને દેશના આજે વિદેશની અંદર પણ દેશનો ડંકો વગાડ્યો છે, એ જોતા ત્યારે એમને એવું લાગ્યું કે પ્રજા અમને સાથ નથી આપી રહી, ત્યારે એ પોખરાઈ ગયેલી કોંગ્રેસ, હાર પાડી ગયેલી કોંગ્રેસ અને એના નેતાઓ આવા નિવેદનો આપી રહ્યા. બિલકુલ યજ્ઞેશભાઈ, ઝી 24 કલાક સાથે જોડાવા બદલ આભાર. તો જે રીતે રાહુલ ગાંધીએ આ વિવાદિત નિવેદન આપ્યું છે, રાજા મહારાજાઓનું રાજ હતું, તેઓ ઈચ્છતા હતા તે કરતા, કોઈની જમીન લેવી હોય તો ઉપાડીને લઈ જતા, રૂપાલા બાદ રાહુલનું રાજા મહારાજા ઉપર વિવાદિત નિવેદન, ચૂંટણી આવતાની સાથે એકબીજાના જે નિવેદનો છે વાર પલટવાર અને એકબીજા પર પ્રહાર કરવા, તેમાં રાજા મહારાજાઓને લઈને પરસોત્તમ રૂપાલાએ તો નિવેદન આપ્યું હતું અને હજુ સુધી એ મુદ્દો શાંત નથી પડ્યો, હજુ સુધી એ વિવાદ શમ્યો નથી, ત્યાં હવે રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓને ટાંકીને આ રીતે વિવાદિત નિવેદન આપી દીધું. રાજાઓ મહારાજાઓ કા રાજ થા, જો ભી વો ચાહતે થે કર દેતે થે, કિસી કી જમીન ચાહિયે હોતી થી ઉઠા કે લે જાતે થે. રાજરો મહારાજરો મત્તુ શક્તિશાલીગળુ અવરિગે બેકાદંતે રાજ્યભાર માડતા ઇદ્રુ, મત્તુ યાર ભૂમિયન બેકાદ્રુ કિત્કોળતા ઇદ્રુ. રાજાઓ મહારાજાઓ કા રાજ થા, જો ભી વો ચાહતે થે કર દેતે થે, કિસી કી જમીન ચાહિયે હોતી થી ઉઠા કે લે જાતે થે. રાજરો મહારાજરો મત્તુ શક્તિશાલીગળુ અવરિગે બેકાદંતે રાજ્યભાર માડતા ઇદ્રુ, મત્તુ યાર ભૂમિયન બેકાદ્રુ કિત્કોળતા ઇદ્રુ. રાજાઓ મહારાજાઓ કા રાજ થા, જો ભી વો ચાહતે થે કર દેતે થે, કિસી કી જમીન ચાહિયે હોતી થી ઉઠા કે લે જાતે થે. રાજરો મહારાજરો મત્તુ શક્તિશાલીગળુ અવરિગે બેકાદંતે રાજ્યભાર માડતા ઇદ્રુ, ಮತ್ತು ಯಾರು ಭೂಮಿಯನ್ನು ಬೇಕಾದರೂ ಕಿತ್ಕೊಳ್ತಾ ಇದ್ರು. તો તમે સાંભળ્યું કે રાહુલ ગાંધીએ શું નિવેદન આપ્યું. જ્યાં એક તરફ હવે ચૂંટણી નજીક આવી રહી છે, બે તબક્કામાં તો મતદાન પણ થઈ ગયું છે, કોંગ્રેસ છે કે સત્તા મેળવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે, અને આ સત્તા સંઘર્ષની વચ્ચે રાહુલ ગાંધીનું આ વિવાદિત નિવેદન. રાહુલ ગાંધીએ આ વખતે રાજા મહારાજાઓને ટાંકીને વિવાદિત નિવેદન આપ્યું છે અને આ વિડીયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કર્યો છે, ટ્વીટ કર્યો છે. હર્ષ સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહીને કટાક્ષ કર્યો. રાહુલ ગાંધી અગાઉ પણ આ રીતે વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે અને તેનું પરિણામ પણ ભોગવી ચૂક્યા છે. ફરી એક વખત રાહુલ ગાંધી આ પ્રકારે વિવાદિત નિવેદન આપ્યું છે. પોતાના વિવાદિત નિવેદનના કારણે અનેક વખત રાહુલ ગાંધી ચર્ચામાં આવ્યા છે. આ વખતની ચૂંટણી એવી છે કે આ ચૂંટણીમાં જે નેતાઓ છે, જે કાર્યકર્તાઓ છે, ભાન ભૂલી રહ્યા છે અને રાજા મહારાજાઓને ટાંકીને નિવેદનબાજી કરી રહ્યા છે. અગાઉ પરસોત્તમ રૂપાલાએ પણ આ પ્રકારનું જે નિવેદન આપી દીધું અને નિવેદન બાદ જે સંઘર્ષ શરૂ થયો, જે ઘર્ષણ શરૂ થયું, હજુ સુધી ચાલી રહ્યું છે. બે તબક્કામાં મતદાન થઈ ગયું. હવે ગુજરાતમાં ચૂંટણી યોજાવાને ગણતરીના દિવસો બાકી છે. આંગળીના ભેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી છે. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મનીષભાઈ, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં. મનીષભાઈ, બે તબક્કાનું મતદાન થઈ ગયું, હવે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે. કોંગ્રેસ સતત પ્રયત્ન કરી રહી છે સત્તા મેળવવા માટે, પરંતુ આ પ્રકારના વિવાદિત નિવેદન આપવા પણ કેટલા યોગ્ય? હર્ષ સંઘવીનો એક વિડીયો ટ્વીટ કર્યો છે હર્ષ સંઘવીએ, અને એ વિડીયોની અંદર રાહુલ ગાંધી રાજા મહારાજાઓને ટાંકીને નિવેદન આપતા જોવા મળ્યા. આ સંપૂર્ણ કાપકૂપ કરીને મૂકેલો વિડીયો છે, જે ભાજપાની ઓળખ છે. ભાજપા હંમેશા આવા પ્રકારનું કરે છે. તમામ પ્રકારના વાણી વિલાસ જે રીતનો ગુજરાતમાં ભાજપાના નેતાઓ એક પછી એક કરે છે, ત્યારે એમ કેમ પ્રકારે મોંઘવારી, બેરોજગારી જેવા દેશના સરકતા પ્રશ્નોથી ભાગી રહેલી ભાજપા અને જનતાનો જે રીતનો એમના 10 વર્ષના કુશાસનમાં પરચો દેખાડી રહી છે જનતા, ત્યારે ડરી ગયેલી ભાજપા આવા પ્રકારના એનકેન પ્રકાર મુદ્દાઓ વચ્ચેથી ઉપાડી, ક્યારેક તાપી તોરાનો એકાદો શબ્દ ઉપાડલે, ક્યારેક રાહુલ ગાંધીનો વિડીયો ને 10 સેકન્ડ 15 સેકન્ડ કરી દે. હું પૂછવા માંગુ છું જી 24 કલાકના માધ્યમથી, અને ગર્વ સાથે કહું છું, હું એ કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા છું કે જેને આજે અમને 25 વર્ષ સુધી દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર સાહેબે કોંગ્રેસને નેતૃત્વ આપ્યું. એ સરદાર સાહેબ જેને દેશને અખંડ ભારતના નિર્માણ માટે રાજા રજવાડાઓને બધાની સાથે સલાહ મસાલો કરીને અને સંપૂર્ણપણે દેશને એક કરવા માટે જેમને કામ કર્યું, સરદાર સાહેબે કોંગ્રેસને નેતૃત્વ આપ્યું. તો શું લાગે છે મનીષભાઈ, તમને આ વિડીયો કાપીને મૂક્યો છે?